જમીલાબેન, આજે તો હું બહુ જ એક્સાઇટેડ છું. મને ખબર છે કે આજે બિરયાની બનાવવાની છે, એટલે તને બહુ જ આનંદ થઈ ગયો. બહુ જ આનંદ છે, બહુ જ ફેવરેટ. અને બિરયાની માટે હું એવું કહી શકું કે ગોડ ઓફ ધ ફૂડ. હા, આમ રાજા કહી શકીએ, કારણ કે બધાને બહુ જ પસંદ હોય છે. બહુ જ ભાઈ, કોઈ એવું ના કે મને બિરયાની નથી ભાવતી, કોઈ જ નહીં. હા, અને તમારી વાત કરીએ તો તમે અત્યાર સુધી એટલી બધી સરસ સરસ બિરયાની શીખવાડી છે કે આઈ થિંક બધા જ હવે એવું કહેતા હશે કે અમને પણ આવડે છે બિરયાની. કે છે, હા. તો આટલી લાંબી જે સફર છે, આટલા વર્ષોથી તમે બિરયાની બનાવો છો, તો સૌથી ફેવરેટ બિરયાની કઈ છે તમારી? ફેવરિટ બિરયાની મારી તો જે પહેલા મેં બનાવી હતી સ્ટાર્ટિંગમાં મહારાણીની હરીફાઈમાં, વેજ ધુંગાર બિરયાની. બિરયાની, હા. ત્યાર પછી તો મેં લગભગ 20 જેટલી બિરયાની આપણે બનાવી આગળ અલગ અલગ પ્રાંતની, બરોબર. અને એ બધી જે બિરયાની મેં આ રસોડે રસોઈ શોના માધ્યમમાંથી બનાવી છે, એ બધી જ મારી મૌલિક છે. હા, એ તો છે, બધી જ બિરયાની. કારણ કે વેજ બિરયાની ક્યાંય બહુ મળતી નથી, અને જે વેજ બિરયાની જે કહીએ એ તહેરી કહેવાય. બરાબર, બિરયાની બધી લગભગ નોન વેજ જ હોય છે, અને જે વેજ બને એને તહેરી કહેવાય. અને તહેરીમાં બહુ વેરાયટીઝ હોતી નથી, અને આપણે જ આ રસોડે બહુ સરસ સરસ બિરયાની બતાવી છે. અને આજે હું સ્પેશિયલ આપણા રસોઈ શો માટેની રસોઈ શો બિરયાની બનાવવાની છું. શું વાત છે, આજે પણ બનાવશો, આવતીકાલે પણ બનાવશો, કારણ કે આખું વીક આપણે બિરયાની સેલિબ્રેટ કરી રહ્યા છીએ. પણ સૌથી પહેલા આપણે ખાસ બિરયાની જેનાથી બને છે એવા ચોખાની, હા, ચોખાની તમને સમજ પાડી દઉં. જો આ છે બાસમતી ચોખા, બરાબર બરાબર. આ છે બાસમતી ચોખા ખરા, પણ સેલા બાસમતી પણ છે ને, જે બહુ જ, જો હું તને બતાવું ક્વોલિટી તને ખબર પડે. જો જો આ ચોખા કેવા છે, નાના છે, પ્લસ એના મોઢામાં થોડું પીળું કાળું એવી રીતના છે. એટલે આ થોડા સસ્તા ક્વોલિટીના છે. આ છે સેલા બાસમતી રાઈસ, એને તમે બ્રાઉન રાઈસ ની કેટેગરીમાં મૂકી શકો. અચ્છા, હા, કઈ રીતે? એટલે એ છે ને બાફેલા હોય છે. ઓકે, હા હા, એટલા માટે. ઓકે, અને બહુ હેલ્ધી છે, સારા છે ખાવામાં. દાણો લાંબો અને એ તૂટી જતો નથી. અચ્છા, એટલે બિરયાનીમાં અમુક વાર એવા પરીએ તો સારા. હા, બરાબર બરાબર. અને બીજા બી બાસમતી રાઈસ તમે લો, પણ જૂના લેવાના, જૂના લેવાના, હા, અને લાંબો દાણો હોવો જોઈએ, એ ખાસ જોવાનું. ઓકે, બરાબર બરાબર.